ચાલો ધોરણ 11ના બાયોલોજીના બધા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ પહેલાંની અંદર 17 પ્રશ્ન સુધી આપણે જોયું છે. આજે આપણે 18મો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ. 18મો પ્રશ્ન તમારે પેજ નંબર 11 ઉપર આપણે ટેબલની નીચે એ આપણે પ્રશ્ન લખવાનો છે, જ્યાં વર્ગીકરણના સાધનો લખેલું છે ત્યાં ક્વેશ્ચન 18મો લખી નાખો. વર્ગીકરણના સાધનો વિશે લખો અને તેના નામ જણાવી તેની ઉપયોગિતા લખો. મિત્રો, વર્ગીકરણના સાધનો, હવે આનો અર્થ આપણે શું કરી શકીએ કે દાખલા તરીકે કોઈ સજીવનો તમારે અભ્યાસ કરવો હોય, પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, તો એ સજીવને તમારે પ્રયોગશાળામાં લઈ આવવું પડે, અથવા તો લેબોરેટરીની અંદર આપણે દાખલા તરીકે દેડકાનો અભ્યાસ કરવો છે તો આપણે એને લેબોરેટરીમાં લઈ આવીએ, અથવા તો એને બહાર ગોતવા જઈએ તો એને આપણે ક્ષેત્ર અભ્યાસ કહીએ છીએ. બરાબર છે? તો વર્ગીકરણ કરવા માટે અથવા તો કોઈપણ સજીવનો અભ્યાસ કરવા માટે તમારે સજીવોને લઈ આવવા પડશે. આ બધા એના સાધનો છે, વર્ગીકરણના સાધનો છે. શરૂઆતમાં આપણે વર્ણન જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓ કે અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણ અભ્યાસ શેના માટે જરૂરી છે? ખેતીવાડી, વનવિદ્યા. સામાન્ય રીતે આ જૈવિક સ્ત્રોતો જૈવવિવિધતાની જાણકારી માટે ઉપયોગી છે. બરાબર? આના માટે દરેક સજીવનું વર્ગીકરણ અને ઓળખવિધિની જરૂર છે. સજીવોની ઓળખવિધિ કરવા માટે આપણે શું જરૂરિયાત પડે તો એક નંબર પ્રયોગશાળામાં આપણે એને લઈ આવવું પડે, અથવા તો બે નંબર આપણે ક્યાંય જંગલમાં જવું પડે કોઈ વનસ્પતિનો અભ્યાસ કરવા માટે, એને ક્ષેત્ર અભ્યાસ કહેવાય, અથવા તો એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય તો ત્રણ નંબર એના નમૂનાનો સંગ્રહ કરવો પડે, અથવા તો ચાર નંબર વર્ગીકરણીય અભ્યાસનો આ મુખ્ય સ્ત્રોત છે એના માટે વર્ગીકરણ કરવું પડે. તો ચાર વસ્તુ તમારે કરવા માટે વર્ગીકરણના સાધનો વાપરવા પડે. કારણ કે પદ્ધતિસર જો તમારે કોઈ પણ સજીવનો અભ્યાસ કરવો હોય તો આ પ્રકારનો અભ્યાસ આપણે શિક્ષણ માટે પાયારૂપ છે અને આવશ્યક છે. અહીંયા આ અભ્યાસની અગત્ય આપી છે, તમે અહીંયા મુદ્દો કરી નાખજો અગત્ય. સજીવોના વર્ગીકરણ માટે નમૂનાઓની હારે હારે માહિતીનો આપણે સંગ્રહ કરવા માટે આપણે આવું કરવું પડે છે, અને માહિતીનો સંગ્રહ આપણે કરેલો હોય તો આપણી ભવિષ્યની પેઢી છે, ભવિષ્યના અભ્યાસ માટે આ નમૂના છે એ જરૂર પડે. એટલે કોઈ પણ સજીવને આપણે અભ્યાસ કરવા માટે આપણે શું કરીએ અને લેબોરેટરીની અંદર વર્ગીકરણ કરી અને એનો અભ્યાસ કરવા માટે આપણે શું પગલાઓ લઈ શકાય એની આ સામાન્ય માહિતી આપી છે. છેલ્લે જે ત્રણ લીટી આપી છે, આ ત્રણ લીટીની કોઈ અગત્ય નથી, એટલે સામાન્ય રીતે એને કાઉન્સમાં લઈ લેજો. અહીંયા કાઉન્સ કરી નાખજો, બહુ કાંઈ એની અંદર માહિતી આપી નથી. તો આ જે પ્રશ્ન છે એમ સમજાવે છે કે વર્ગીકરણના કયા કયા સાધનો હોઈ શકે. તો ભાઈ, પ્રયોગશાળામાં આપણે અભ્યાસ કરી શકીએ, ક્ષેત્ર અભ્યાસ કરી શકીએ, નમૂનાનો સંગ્રહ કરી શકીએ, વર્ગીકરણ દ્વારા અભ્યાસ કરી શકીએ. આ શું કામ આવે? તો કે આપણે માહિતીના સંગ્રહ માટે કામ આવે, પાયારૂપ અને આવશ્યક શિક્ષણ છે, અને ભવિષ્યના અભ્યાસ માટે પણ આ જરૂરી છે. તો એક નાનો એક આવો નાનો પ્રશ્ન છે, 18મો પ્રશ્ન. હવે જે 19મા પ્રશ્નથી આપણે ચાર વસ્તુ સમજવાની છે, મેં બાજુમાં ચાર્ટ આપેલો છે. દાખલા તરીકે કાલે આગલા વિડીયો લેક્ચરની અંદર પણ વાત કરી કે વનસ્પતિનો અભ્યાસ કરવા માટે બે વસ્તુ તમે કહી શકો. જો વનસ્પતિને સૂકવીને આપણે એના નમૂના રાખીએ લેબોરેટરીની અંદર તો એને કહેવામાં આવે છે વનસ્પતિ સંગ્રહાલય, અને જો જીવતી વનસ્પતિને આપણે જોવા જઈએ તો એને કહેવામાં આવે છે વનસ્પતિ ઉદ્યાન. ઉદ્યાન એટલે બગીચો. બગીચાની અંદર વનસ્પતિઓ જીવંત હોય, પણ સંગ્રહાલયની અંદર વનસ્પતિના નમૂના રાખવામાં આવ્યા હોય.
दाखला तरीके कोई लींबड़ो न जोयो होय तो लींबड़ानो पान અને એની ડાળી કાપી અને આપણે એને બોટલની અંદર રાખીએ અને લેબોરેટરીની અંદર મૂકીએ તો એને સંગ્રહાલય કહેવાય, બરાબર. અને જો જીવતો લીમડો આપણે જોઈએ જંગલમાં તો એને વનસ્પતિ ઉદ્યાન કહેવાય. તો આ જીવંત છે, આ મૃત છે. એવી રીતે પ્રાણીની અંદર આ જીવંત છે એને પ્રાણી ઉદ્યાન કહેવાય, જેને આપણે ઝૂ કહીએ છીએ. એમાં જીવતા પ્રાણીઓ તમે જોઈ શકો. રાજકોટની અંદર પણ એક ઝૂ છે, અહીંયા આજી ડેમની બાજુમાં પહેલાં હતું, હવે એક નવી જગ્યા છે એને પ્રદ્યુમન પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રદ્યુમન પાર્કની અંદર આખો ઉદ્યાન બનાવ્યો છે. અહીંયા જીવતા તમે સિંહ જુઓ, તમે હરણ જુઓ, પછી સાપનું ઘર છે, બરાબર, પછી કાચબા છે, મગર છે. આ બધું તમે જીવંત જુઓ ને એને ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે. પણ તમે મરેલા જુઓ અને એને સંગ્રહ કરવામાં આવ્યો હોય, એના હાડકાં રાખ્યા હોય, બરાબર, એના નમૂના મૂકવામાં આવ્યા હોય, પણ એ મૃત હોય તો એને સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. તો હવેના ટોપિકની અંદર તમે જોશો તો અહીંયા 1.4.1 વનસ્પતિ સંગ્રહાલય છે. જુઓ, ચાર વસ્તુ છે અહીંયા, એ આપણે કહી દઈએ. પાછળ આપણે જઈએ તો આ જગ્યાએ આપણે બી કહી દઈએ, વનસ્પતિ ઉદ્યાન. અહીંયા આપણે સી કહી દઈએ આ જગ્યાએ, તો સંગ્રહાલય. અને સામેના પાનાની ઉપર આ જગ્યાએ અહીંયા ડી કહી દઈએ તો પ્રાણી ઉદ્યાન છે. તો ચારેય ટૂંકનો પૂછાઈ શકે અને ચારેય ટૂંકનો માટે આપણે ચાર પ્રશ્ન કરવામાં આવ્યા છે. તો હવે અહીંયા ક્વેશ્ચન 19મો લખી નાખજો, વનસ્પતિ સંગ્રહાલય. ક્વેશ્ચન 19, વનસ્પતિ સંગ્રહાલય વિશે નોંધ લખો અથવા વનસ્પતિ સંગ્રહાલયનું બીજું નામ આપવામાં આવ્યું છે. પહેલી જ લીટીમાં લખ્યું છે મિત્રો, અહીંયા જુઓ, વનસ્પતિ નમૂનાઓ અથવા એને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અથવા તમે અહીંયા એનો પ્રશ્ન લખી નાખજો, હર્બેરિયમ પત્રની માહિતી આપો. હવે હર્બેરિયમ શું છે? તો દાખલા તરીકે કોઈ એક વનસ્પતિ છે, વનસ્પતિની આપણી ડાળી લઈ આવીએ અને એને સૂકવી નાખીએ અને સૂકવી અને બ્લોટિંગ પેપર ઉપર એને ચોંટાડી દઈએ અને પછી આપણે એ વનસ્પતિનું નામ લખીએ કે ભાઈ અમે આ જગ્યાએથી આ વનસ્પતિ લઈ આવ્યા છીએ. દાખલા તરીકે અમે કલકત્તાથી વનસ્પતિ લઈ આવ્યા છીએ, બરાબર. તો એની ડાળી છે એ તમે છાપામાં ચોંટાડો કે બ્લોટિંગ પેપરમાં ચોંટાડો, બરાબર છે. તો એમાં એનું નામ લખો, એને આપણે હર્બેરિયમ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં જીવંત વનસ્પતિ ન હોય એના નમૂના હોય. તો અહીંયા હર્બેરિયમ લખવામાં આવ્યું છે અને આ શું કરવામાં આવે, એને સૂકવવામાં આવે. શુષ્કન, ડ્રાઇંગ, પહેલાં એને સૂકવી નાખવામાં આવે. દાખલા તરીકે આપણે કોઈ ચોપડીની વચ્ચે આપણે રાખી દઈએ એના પર્ણને તો સૂકાઈ જાય. પછી આપણે એને દાબીએ, એને કહેવાય દાબન, બરાબર. અને પરિરક્ષણ એટલે સડી ન જાય એટલા માટે આપણે એને દવાનો છંટકાવ કરીએ. તો એવું એક આપણે પાનું બનાવીએ તો એને વનસ્પતિ સંગ્રહસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અને એને ચોક્કસ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવે. ઘણા બધા આપણે નમૂના બનાવ્યા હોય તો એને આપણે વર્ગીકરણ પ્રમાણે ગોઠવીએ. આને હર્બેરિયમ શીટ કહેવાય. અને હર્બેરિયમ શીટ ઉપર ભવિષ્યની ઉપયોગિતા માટે એનું સંગ્રહસ્થાન આપણે બનાવીએ અને એમાં બધું લખવાનું. આપણે શું લખવાનું? તો કે એકત્ર કર્યાની તારીખ લખવાની, કે ભાઈ આ તારીખે અમે આ વનસ્પતિ તોડી અને એને અમે આ હર્બેરિયમ બનાવ્યું છે. પછી જગ્યા લખીએ કે ક્યાંથી લઈ આવ્યા, એનું અંગ્રેજી નામ લખીએ, સ્થાનિક નામ, વનસ્પતિ શાસ્ત્રીય નામ, એનું કુળ, બરાબર. અને એકત્ર કરનારનું નામ એટલે તમારું નામ કે અમે આ તારીખે બધી વસ્તુ લઈ આવ્યા છીએ. તો આ એક પત્ર બનાવીએ, પત્રને આપણે હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. એને બ્લોટિંગ પેપર ઉપર ચોંટાડી દઈએ અને આવા બધા પત્ર છે અહીં જો ભેગા કરેલા બતાવ્યા છે. આ બધા ઘણા બધા ફાઇલો બનાવવામાં આવી છે, એની એક ફાઇલ બનાવીએ અને એના ઉપર નામ લખીએ તો એને હર્બેરિયમ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ હર્બેરિયમની વાત કરી. ક્વેશ્ચન 20, આ જગ્યાએ વનસ્પતિ ઉદ્યાન વિશે તમે સમજાવો, પ્રશ્ન લખી નાખજો. વનસ્પતિ ઉદ્યાનો એટલે શું? પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનોના નામ લખો. પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનોના નામ લખો, બરાબર. તો અહીંયા જો જીવંત વનસ્પતિના નમૂના છે, જીવંત વનસ્પતિ. અહીંયા વનસ્પતિને ઉછેરવામાં આવે છે, બરાબર. એનું વનસ્પતિ શાસ્ત્રીય નામ, વૈજ્ઞાનિક નામ, કુળ,
એની કાપલી લગાવવાની હોય છે દરેક ઝાડની માથે, જેથી કરીને બધાને ખ્યાલ આવે. આવા બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. અહીંયા 3 બોટનિકલ ગાર્ડનના નામ આપ્યા છે. જુઓ અહીંયા એક નંબર આપી દેજો. ઇંગ્લેન્ડની અંદર ક્યુ નામનું ગાર્ડન છે. ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ, ભેગું લખી નાખ્યું, તમે જુદું કરી નાખજો. પછી અહીંયા 2 નંબર આપી દો, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા. હાવરા ક્યાં છે? તો કે ભારતમાં છે. અને ત્રીજું આપવામાં આવ્યું છે આ જગ્યાએ, નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌ, ભારતની અંદર આવેલું છે. તો આ 3 પ્રખ્યાત બોટનિકલ ગાર્ડનના નામ છે. તો આ 20મો પ્રશ્ન છે. અહીંયા સંગ્રહાલય એટલે પ્રાણી સંગ્રહાલયની વાત કરવામાં આવી છે. જુઓ અહીંયા 21મો પ્રશ્ન લખી નાખજો. ક્વેશ્ચન 21, પ્રાણી સંગ્રહાલયની માહિતી આપો. પ્રાણી સંગ્રહાલય એટલે શું? કે એની અંદર પ્રાણીઓને સાચવવામાં આવે છે, વનસ્પતિઓને નહીં. બરાબર જો આવ્યું, સાચવેલી વનસ્પતિ, પ્રાણી, અશ્મી, આ બધા નમૂનાઓને મોટા ખોખામાં મૂકવાના છે. કાંકની શીશીમાં રાખી હોય, બરણીમાં રાખી હોય, એમાં એને દ્રાવણ નાખીને સાચવવામાં આવે. બરાબર, આમાં સૂકવેલા નમૂનાનો પણ સાચવવામાં આવે છે. આમાં કીટકોને પકડીને સાચવવામાં આવે છે, કીટકોને કીટબોક્સ ને પિન મારીને ચોંટાડી દેવામાં આવે. અમુક પક્ષી છે, અમુક સસ્તન છે, બરાબર, એને અંદર ભૂસું ભરી દેવામાં આવે, એના મૃતદેહને એને સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી જગ્યાએ એના કંકાલનો પણ, હાડકાનો પણ સંગ્રહ કરવામાં આવે છે. કદાચ તમે જોયું હોય તો બરોડાની અંદર એક મ્યુઝિયમ છે, અને મ્યુઝિયમની અંદર આપણી જે વેલ નામની માછલી છે, એ વેલનું બહુ મોટું હાડપિંજર સાચવવામાં આવ્યું છે. તો એને પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમારો 21મો પ્રશ્ન હતો. 22મો પ્રશ્ન સામેના પાનામાં જુઓ. આ જગ્યાએ પ્રાણી ઉદ્યાનો, ક્વેશ્ચન 22, પ્રાણી ઉદ્યાનો વિશે જણાવો. હવે પ્રાણી ઉદ્યાન તો આપણે બધાએ જોયું, તો બધાએ જોયું હોય, બરાબર છે. તો એની અંદર સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણની અંદર જંગલી પ્રાણીઓને સાચવેલા હોય છે. બરાબર, એમાં એનું ખોરાકની આદત કઈ છે, કેવી હોય છે, પછી એની વર્તણૂક કેવી હોય છે, આ બધું જાણવામાં આવે છે. અને એને પ્રાકૃતિક નિવાસસ્થાન જે જંગલ જેવું હોય એમાં એને એવી અનુકૂળતા આપવામાં આવે છે, એને ઝૂ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણી ઉદ્યાનોમાં જીવંત પ્રાણીઓ છે એ તમને જોવા મળે છે. અહીંયા નીચે ક્વેશ્ચન 23મો કરી નાખજો, છેલ્લો ક્વેશ્ચન. ઓળખ ચાવી એટલે શું? તેમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? હવે ઓળખ ચાવી છે એ સામાન્ય રીતે એટલે શું છે કે તમારે વર્ગીકરણ કરવું હોય, સજીવનો અભ્યાસ કરવો હોય, તો તમે કોનો કોનો ઉપયોગ કરી શકો એના માટે ખરેખર પાછળના પાનામાં ઓળખ ચાવી આપેલી છે. પાછળના પાનામાં આ જગ્યાએ 3 પ્રકારની ઓળખ ચાવી છે. કે કોઈ 1 નંબર વનસ્પતિની યાદી બનાવો, 2 નંબર એની પરિચય પુસ્તિકા બનાવો, દાખલા તરીકે લીમડો છે તો લીમડાની ઉપયોગિતા શું છે, ફળ કેવી રીતે આવે, ક્યાં ઉગે, આ બધી પરિચય પુસ્તિકાઓ બનાવો, નાની નાની પુસ્તિકાઓ બનાવો, લઘુ પુસ્તિકાઓ બનાવો, અને પદ્ધતિસરની સૂચિ તમે એટલે કે એની યાદી બનાવો. તો આ 4 છે ને એ એની ચાવી છે. મેં અહીંયા બાજુમાં લખેલી છે, જુઓ ચાવી વનસ્પતિની યાદી, આ વનસ્પતિની યાદી, પછી એવી રીતે પરિચય પુસ્તિકા, એવી રીતે લઘુ પુસ્તિકા. વનસ્પતિની યાદી શેના માટે બનાવવાની છે? ભાઈ એમાં એનું નિવાસસ્થાન આવે, પછી એનું વિતરણ આવે, કઈ કઈ જગ્યાએ આ વનસ્પતિ જોવા મળે છે. પછી એવી રીતે પરિચય પુસ્તિકા બનાવો, તો કે એમાં એનું નામ છે, એની વિશેની બધી માહિતી એની અંદર લખો. પછી લઘુ પુસ્તિકા બનાવો, તો કોઈ એક વર્ગકની માહિતી ધરાવે છે, જો લઘુ પુસ્તિકા છેલ્લી લીટી, બરાબર, એક વર્ગીકીની માહિતી ધરાવે છે. તો આ 3 રીતે તમે નાની નાની પુસ્તિકાઓ બનાવીને વનસ્પતિ અને પ્રાણીનો અભ્યાસ કરી શકો. તો આ વર્ગીકરણની ચાવી છે. તો આપણે પેલો પ્રકરણ છે, પેલો પાઠ એ આપણે પૂરો કર્યો છે. આ છેલ્લો પ્રશ્ન હતો, છેલ્લો પ્રશ્ન એટલે પ્રશ્ન 23. તો તમારી નોટબુકની અંદર 23 પ્રશ્ન છે એ વ્યવસ્થિત અને પદ્ધતિસર લખવાના છે. ન યાદ રહીએ તો વળી પાછું યાદ કરાવું, વિડીયોને પુનરાવર્તન કરવાનું છે. અને જે કંઈ ચાર્ટ છે, ચાર્ટનો બરોબર અભ્યાસ કરવાના છે. દરેક પ્રશ્નમાં મેં તમને ટૂંકાણમાં સમજાવ્યું છે, અને આ પાઠની પરીક્ષા પણ આવશે, એટલે દરેક વિદ્યાર્થીઓ તૈયારી પણ કરે.
અને નોટબુક ખાસ ઉતારે, અને હું પીડીએફ એ નોટબુકની માગવાનો છું, એટલે બધા વિદ્યાર્થીઓ પ્રકરણ એક એની નોટ તૈયાર રાખે, બરાબર, વ્યવસ્થિત મુદ્દા પ્રમાણે અને એકદમ વ્યવસ્થિત નોટ છે એ બધાની જોશે. આવતા લેક્ચરની અંદર આપણે આગળનો પાઠ શરૂ કરીશું. ત્યાં સુધી બધા આવજો. ગુડ બાય.